હેલો ફ્રેન્ડ્સ, દેવ ક્યુઝિનમાં તમારું સ્વાગત છે. આજે આપણે મહેસાણાના પ્રખ્યાત ઠોઠાની રેસીપી બનાવવાના છીએ. તુવેરના સૂકા દાણામાંથી બનતું આ સ્વાદિષ્ટ શાક જનરલી બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે, અથવા તો બ્રેડ સાથે પણ સર્વ કરી શકાય છે. ફ્રેન્ડ્સ, કોઈવાર એવું બને કે લીલી ડુંગળી અથવા તો લસણ અવેલેબલ ના હોય તો સ્વાદિષ્ટ ઠોઠા કેવી રીતે બનાવવા તેની રેસીપી આજે હું શેર કરી રહી છું. ઠોઠા સૂકા તુવેરના દાણા અથવા તો લીલા તુવેરના દાણામાંથી પણ બનાવી શકાય છે. મેં અહીં 150 ગ્રામ જેટલા સૂકા તુવેરના દાણા લીધા છે, જેને આપણે 9 શેકા પાણીમાં પલાળી રાખવા પડશે. તુવેરના દાણા આ રીતે થોડા હુંફાળા પાણીમાં 8-9 કલાક માટે પલાળી રાખીશું. 1 કલાક પછી દાણા સરસ પલળી જાય એટલે આપણે કુકરમાં તેને મીઠું નાખીને બાફી લઈશું. દાણા એકદમ સરસ દબાય તેવા બફાવા જોઈએ. જનરલી ઠોઠા બનાવવા માટે લીલી ડુંગળીનો ઉપયોગ થાય છે. આપણે અહીં 3 મીડિયમ સાઇઝની ડુંગળીનો યુઝ કરીશું, જેને મેં ઝીણી સમારી લીધી છે. તમે ડુંગળીની પેસ્ટ પણ કરી શકો છો. 5-6 મીડિયમ સાઇઝના ટોમેટોને મેં છીણી લીધા છે. ટોમેટોની પેસ્ટ પણ તમે યુઝ કરી શકો છો. ઠોઠામાં જનરલી લીલું લસણ યુઝ થાય છે. આપણે અહીં 20-25 લસણની કળીને આ રીતે બારીક કટ કરી લેવાની છે. 1/2 ચમચી છીણેલું આદું અને 5-6 લીલા મરચાંની પેસ્ટ. ફ્રેન્ડ્સ, કેટલાક શાક એવા હોય છે કે જેમાં તેલનો ઉપયોગ વધારે કરવો પડે તો જ તેનો ટેસ્ટ આવે, માટે આપણે અહીં એપ્રોક્સ 1 કપ જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. અહીં આપણે રાઈનો વઘાર નથી કરવાનો. 1 ચમચી જીરુંનો વઘાર કરી દઈશું. જીરું ક્રેક થઈ ગયું છે. 3 લવિંગ અને સૂકું લાલ મરચું એડ કરી દઈએ. 1 તમાલપત્ર. હવે વઘાર સરસ થઈ ગયો છે. તેમાં આદુની છીણ, લીલા મરચાંની પેસ્ટ અને ઝીણું સમારેલું લસણ પણ એડ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે. લસણ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. હવે તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈએ. તમે પેસ્ટ પણ યુઝ કરી શકો છો. ડુંગળીને મીડિયમ ફ્લેમ પર જ કૂક કરવાની છે. આ રીતે થોડી ટ્રાન્સપરન્ટ થાય એટલે કે લાઇટ પિંક કલર આવે એટલે તેમાં ટોમેટો એડ કરી દઈએ. ડુંગળી અને ટોમેટો બંને સરસ સંતળાઈ ગયા છે અને તેલ પણ સરસ છૂટું પડે ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી લાલ મરચું, 1/2 ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને સરસ મિક્સ કરી લઈશું. ગ્રેવીમાં સરસ બાઇન્ડિંગ આવે તેના માટે 1 ચમચી ચણાનો લોટ એડ કરીશું. 1/2 નાની ચમચી ચાટ મસાલો, 1/2 ચમચી ગરમ મસાલો અને થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું. 2 મિનિટ માટે આ રીતે સરસ કૂક કરી લેવાથી ડુંગળીમાં મસાલાની ફ્લેવર બેસી જશે. તેલ છૂટું પડે એટલે તેમાં બાફેલા તુવેરના દાણા એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું. 1/2 ગ્લાસ પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. આ પ્રોસેસ આપણે મીડિયમ ફ્લેમ પર જ કરીએ છીએ.
જ્યારે આપણે ઘરે શાક બનાવીએ છીએ ત્યારે આપણી શાકની ક્વોન્ટિટી થોડી ઓછી હોય છે। આ રીતે થોડા દાણા દબાવી દેવાથી ગ્રેવી ખૂબ જ સરસ બનશે। ફરી અડધો ગ્લાસ પાણી એડ કરીને ઢાંકી દઈશું અને 5-7 મિનિટ માટે ચઢવા દઈશું। 5-7 મિનિટ પછી ઠોઠામાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ એકદમ સરસ બની છે। અડધી ચમચી ખાંડ, જે બિલકુલ ઓપ્શનલ છે, 1 ચમચી લીંબુનો રસ એડ કરીને સરસ મિક્સ કરી લઈએ અને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ। તો ફ્રેન્ડ્સ, લીલી ડુંગળી અને લીલું લસણ વાપર્યા વગર પણ એક સ્વાદિષ્ટ ઠોઠાની રેસીપી તૈયાર છે, જે તમે બ્રેડ સાથે પણ સર્વ કરી શકો છો। ફ્રેન્ડ્સ, આવી જ રેસીપી જોતા રહેવા માટે મારી ચેનલ દેવ ક્યુઝિનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી નવી અપડેટ મળે।